विजय रूपाणी आजे द्वारका शिवराजपुर बीच की मुलाकात लेवा हवाई मार्गे द्वारका आवी पहुंच्या हता। शिवराजपुर ने बीच की मुलाकात लई विकास कामों नु निरीक्षण कर्यु हतु तथा अहींनी भौगोलिक परिस्थिति विषे जानकारी मेळवी हती। मुलाकात बाद पत्रकारों साथे मुलाकात में जणाव्यु हतु के थोड़ा दिवसों पूर्व जगत मंदिर पर वीजळी पड़ता ध्वस्त नाम क्षतिग्रस्त थयो हतो। ते दिवसे जगत मंदिर ना शिखर पर ध्वजा आरोहण करवानी इच्छा थता ध्वजारोहण करवा आव्यो छो। शिवराजपुर बीच नी मुलाकात में जणाव्यु हतु के शिवराजपुर बीच ना डेवलपमेंट माटे प्रथम चरण में 20 करोड़ नी ग्रांट मंजूर कराई हती। जे काम डिसेम्बर मास में पूरु थता वधु एजेंसी करोड़ ना बीजा चरण नु काम हाथ धरशे। आ कार्यक्रम अन्वये मुख्यमंत्री 4:20 कलाके द्वारका स्थित हेलीपेड में उतराण पछी शिवराजपुर बीच नी मुलाकात करीने त्यानी प्रवासन सुविधा कामगिरी नी समीक्षा पछी सांजे 5:45 कलाके द्वारका स्थित सर्किट हाउस में संबंधित विभाग ना अधिकारियों साथे शिवराजपुर बीच नी कोरोना अन्वये द्वारका जिल्ला में रसीकरण अने संभवित त्रीजा लहर नी पूर्व तैयारी नी कामगिरी अन्वये विशेष चर्चा करी हती। मुख्यमंत्री द्वारका सर्किट हाउस में रात्रि रोकाण करी बीजा दिवसे तारीख 22 जुलाई 2021 ना रोज द्वारकाधीश मंदिर ना दर्शन पादुका पूजन बाद ध्वजारोहण कर्या पछी जामनगर जवा माटे रवाना थया हता। गुजरात सरकारे गुजरात मा दरियो जंगल पहाड़ों पवित्र देवस्थानों रण आ बधा नो विकास करीने टूरिज्म क्षेत्र में एक अपने हरणफाल भरी रहा छे। गुजरात पासे 1600 किलोमीटर नो दरिया किनारो अने एक सरस बीच डेवलप थाय के लोकोने आ बीच ऊपर नहावानो आनंद एमने मळे, गुजरात बहारना टूरिस्टोने पण मळे अने ज्यारे द्वारिका धाम भगवान कृष्णनुं आ पवित्र मंदिरना दर्शन करवा लाखों लोको अहीं आवे छे तो द्वारकानी बाजूमां शिवराजपुर बीच के जेने आपणे बधा जाणीए छीए के ब्लू फ्लेग एटले के एक स्वच्छ ब्लू पाणी ए प्रकारनुं बिरुद प्राप्त थयुं छे इंटरनेशनल। त्यारे अहींया लोको खूब सारी रीते बीचमां आनंद लई शके एन्जॉय करे समंदरमां नाही शके एटला माटे राज्य सरकारे आ शिवराजपुर बीचनी पसंदगी करी छे। अत्यारे प्रथम तबक्कानुं टेन्डर नुं काम चाले छे, लगभग 20 करोड़ना खर्चे काम चाली रह्या छे। बीजुं टेन्डर पण बहार पाड़ी दीधुं छे पार्ट टू, लगभग 80 करोड़ એમાં ખર્ચ થશે। એ કામ પણ લગભગ 15 ઓગસ્ટ પહેલાં શરૂ થઈ જશે અને પાર્ટ વન જે છે એ આપણે માર્ચ મહિનામાં ડિસેમ્બર 2021 સુધીમાં પૂરું થશે અને એનું અમલવારી થશે અને પાર્ટ ટુ ટેન્ડર એ આવનારા ઓગસ્ટમાં 22 ઓગસ્ટ સુધીમાં એનું પણ અમલવારી શરૂ થશે। આ બીચ ડેવલપમેન્ટમાં વોક થ્રુ એટલે કે આખો વે પાથવે બનાવી રહ્યા છીએ। અલગ અલગ જગ્યાએ ચેન્જિંગ રૂમ, ટોયલેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા અને ખાણી પીણી માટે નાના નાના રેસ્ટોરન્ટની વ્યવસ્થાઓ પણ થશે। અહીંયા વોચ ટાવર પણ થશે જેથી કરીને કોઈ ઊંડા પાણીમાં નવાઈ જાય એની ચિંતા પણ કરવામાં આવશે અને એક એન્ટરન્સ પ્લાઝા જે રસ્તો પણ એક સારી રીતે બનાવીએ છીએ જેથી હાઈવે ઉપરથી સીધું એન્ટરન્સ પ્લાઝામાં માણસ આવે એને બધી માહિતી મળે અને આખો જે ટોટલ આપણે જે આખી
બીચ છે એ લગભગ 3 કિલોમીટરનો આખો બીચ આપણે બનાવી રહ્યા છીએ. એમાં પણ વચમાં ક્રિક છે, ત્યાં બ્રિજ પણ બનશે અને બાળકોથી માંડી મોટા લોકોની મનોરંજનની પૂર્તિ, આનંદ પામે, એન્ટરટેનમેન્ટ કરે એટલા માટેની વ્યવસ્થા પણ આપણે બધું ઊભું કરીએ છીએ. આપણે જે એજન્સી નક્કી કરી છે એમને દુનિયાભરના બીચ એમાં જે સગવડતાઓ છે એનો વિચાર કરીને આપણે અહીંયા ડિઝાઇન આ બનાવી છે. એટલે આવનારા દિવસોમાં દ્વારકા ઓખા મંડળ એમાં એક સિગ્નેચર બીચ તો બેટ દ્વારકાને જોડતો બની રહ્યો છે. સુરજપુર બીચ પણ જબરદસ્ત બનશે, મંદિરના ડેવલપમેન્ટ પણ ચાલી રહ્યા છે. આ રીતે આ વિસ્તારનો વિકાસ ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધી રહી છે. વિકાસની સાથે સાથે રોજગારી અહીંયા સ્વાભાવિક છે કે સૌથી વધુ પોટેન્શિયાલિટી ટુરિઝમમાં છે, રોજગારીની. કારણ કે ટુરિઝમ સ્પોટ ડેવલપ થાય એટલે રહેવા માટે હોટલો ડેવલપ થાય, રહેવા માટે હોટલ હશે તો જમવા ખાવા પીવાની બધી વ્યવસ્થાઓ થશે. એના લોકોને આજુબાજુ સ્થળ ઉપર લઈ જવા માટે એમને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થામાં રોજગારી ઊભી થશે. ગાઈડ્સ જોશે, સિક્યુરિટીના માણસો જોશે, આ બધી વ્યવસ્થાઓમાં વ્યાપક રોજગારી આ સેક્ટરમાં ટુરિઝમમાં જ છે અને અહીંથી ટુરિઝમને કારણે રોજગારી પણ ખૂબ. આ ગોવાને ટક્કર મારે એવો બીચ હશે, પણ આ ગુજરાત છે અને એટલા માટે અહીંયા દારૂબંધી રહેશે. ગોવામાં દારૂની છૂટી છે, આપણે દારૂબંધી જ રહેશે, પરંતુ ગોવાને ટક્કર મારે એવો નાહવા માટે અહીંયા આ બીચ ઉપર અને એન્ટરટેનમેન્ટ માટે પૂરતી વ્યવસ્થા થશે. સાહેબ, આપ સી એમ બન્યા પછી દ્વારકાની જે વિકાસની ગતિમાં ખૂબ જ વધારો આવ્યો છે અને વિકાસ પે વિકાસ થઈ રહ્યો છે, વધુ શું થશે શિવરાજપુર બીચ ઉપર? નવા બસ એટલે બીચને કારણે આ શિવરાજપુર એ ઇન્ટરનેશનલી સમગ્ર દુનિયામાં શિવરાજપુરની ચર્ચા થશે અને શિવરાજપુર ખૂબ લોકો દ્વારિકા અને શિવરાજપુરને કારણે ટુરિસ્ટોમાં મોટી સંખ્યામાં વધારો થશે. બીચના જે ટાપુ છે એમાં કેવી રીતે આગળનું કામ હશે? ગુજરાત સરકારે ગુજરાતની દરિયામાં જેટલા ટાપુ છે એનો સર્વે ચાલુ કર્યો છે અને એ ટાપુના વિકાસ કરવા એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. દ્વારકાની આસપાસ પણ ઓખા બેટ, એ તો બેટ તો છે, ટાપુ જ છે, એવા બીજા ટાપુઓનો પણ અમે લોકો સર્વે કરી રહ્યા છીએ, આવનારા દિવસોમાં ડેવલપ કરીશું. આપણે વિકાસ તો થાય જ છે આપણા દ્વારકા એરિયાનો બધો. ખાસ કરીને આપણે ગઈ સાલમાં પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જગત મંદિર છે એ જર્જરિત અવસ્થામાં છે અમુક પાર્શ્વના, તો એનો વિકાસ ક્યારે થશે સર? એના માટે મને મંદિરના ટ્રસ્ટીઓ મળ્યા હતા, પુરાતત્વ ખાતાને સાથે મિટિંગ પણ કરાવી છે અને ભવિષ્યમાં ભારત સરકારનો સહયોગ લઈ અને જર્જરિત હાલતમાં જે કાંઈ પુરાતત્વની દૃષ્ટિથી મંદિરોનો ભાગ હશે એનું રિનોવેશન માટે આપણે આગળ વધીશું અને ટૂંક સમયમાં જ એ અંગેના નિર્ણયો થશે. આજના પ્રવાસનો હેતુ? આજનો પ્રવાસનો ખાસ હેતુ કે થોડા દિવસ પહેલાં દ્વારકા મંદિર ઉપર જે વીજળી પડી અને ધજા જે રીતે ડેમેજ થઈ, મારા મનમાં હતું કે મારે નવી ધજા ચડાવવી છે અને આવતીકાલે હું ખાસ દ્વારિકાધીશના મંદિર ઉપર ધજા ચડાવવા માટે જ અને દર્શન કરવા માટે જ આવ્યો છું. ટુરિઝમ ક્ષેત્રે જે એક વિકાસ થઈ રહ્યો છે એના માટે દ્વારકાને એક દ્વારકાવાસીઓની સ્પેશિયલ. લલિતી સિંગાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.